આજના જીવન મંત્ર સાથે એજુ સફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર એક દિવસે સંધ્યા સમયે સાવ શાંત અને સુમ માર્ગે હું જઈ રહ્યો હતો રસ્તામાં મને એક ભિખારી મળ્યો એ બહુ દુબળો હતો ધ્રુજતો હતો એને જોતા જ મને ખૂબ દયા આવી ગઈ એ મારી પાસે આવ્યો ને એને હાથ લંબાવ્યા પણ મારી પાસે મારા ખિસ્સામાં કઈ તે દિવસે કોઈ પૈસા નહોતા આમ જોયું મેં તો હાથરૂમાલ પણ નહોતો બે કપડા જે મેં પહેર્યા હતા એ સિવાય કશું જ નીકળ્યું નહીં છેવટે બહુ સહાનુભૂતિ અને કરુણાના ભાવ સાથે મેં તેનો હાથ પકડી લીધો અને પછી એના માથે ફેર્યો અને મૃદુ અવાજે મારાથી કંઈક કહેવાય ગયું કે તું હતાશ નહીં થા હું તને હમણાં જ કંઈક મદદ કરી શકું તેમ નથી પરંતુ તને જરૂરથી બીજી વાર ક્યારેક હું તને મદદરૂપ થઈશ મારું સાંભળીને તેના હોઠ હલ્યાને બોલ્યો કે મારા ઠંડા હાથને પકડીને તમે જે ગરમી આપી છે મારા માથે હાથ ફેરવીને જે સહાનુભૂતિ ને સ્નેહ આપ્યો છે તેથી મને બહુ શાંતિ મળી છે આપનો ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં એક ભિખારીના આ વચનો સાંભળી હું ખૂબ વિચારતો થઈ ગયો ધીમે પગલે હું આગળ ચાલ્યો હું એ દિવસે ખૂબ ખુશ હતો કારણ કે મને આ ભિક્ષુકની પાસેથી પણ કંઈક નવું શીખવા મળ્યું હતું માનવ સેવાનું એક નવું દ્વાર એણે મને ખોલી આપ્યું હતું સાચા અર્થમાં એ ભિક્ષુક મારા માટે માનવતાનો મોટો સાધક હતો તેણે મને માનવતાનો માર્ગ બતાવ્યો હતો મિત્રો દુખી જનોને સહાનુભૂતિમાં બે સારા વચનો આપીએ સ્પર્શની હૂંફ આપીએ તો તેના માટે એ બહુ જ મોટી ભેટ સમાન બની જતો હોય છે જરૂર છે આપણા બે સ્નેહ વચનોની મિત્રો ચાલો સૌ સાથે મળી આવા સરસ મજાના પ્રસંગોને વધારે ને વધારે લોકો સુધી ફેલાવીએ અને આ જીવન મંત્રથી બધા જ લોકોનું સમગ્ર સમાજનું દુનિયાની અંદર બધાનું કલ્યાણ થાય તેવા વિચારોનો ફેલાવો કરીએ મારા વિડીયોને તમને ગમ્યો હોય તો એમાં કોમેન્ટ્સ આપો લાઈક કરો શેર કરો અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો આપ સૌનું શુભ થાવો આપનો સમય શુભ રહે